પ્રખ્યાત ભજન ગાયિકા અનુરાધા પોડવાલ જેઓ ભાજપમાં જોડાયા છે, તેમણે કેસરિયા કર્યા છે. અનુરાધા પોડવાલ જેઓ ભાજપમાં સામેલ થયા છે. પ્રખ્યાત ભજન ગાયિકા છે અનુરાધા પોડવાલ અને તેમના ભજનો પણ ઘણા ફેમસ છે અને હવે તેઓ ભાજપમાં સામેલ થયા છે. અનુરાધા પોડવાલને લોકસભા ચૂંટણી લડાવાય તેવી પણ હાલ શક્યતા સેવવામાં આવી રહી છે. અનુરાધા પોડવાલને પણ ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. તો આપણી સાથે આજ વિશે વધુ ચર્ચા માટે મહાનુભાવ જોડાયેલા છે. દેવાંશી, આપની પાસે આવવા માંગીશ. આ ફેમસ સેલિબ્રિટીઝ ભાજપમાં જોડાય છે કે પછી કોઈ પણ પક્ષમાં જોડાય છે, તો પક્ષને કેટલો ફાયદો થઈ શકે? પક્ષને કેવો ચહેરો મળી શકે કે જેમની લોકપ્રિયતા અને ભારતીય જનતા પાર્ટીનો આધાર એ બંનેનું કોમ્બિનેશન થાય તો એ લોકોને સરળતાથી. બીજું કે સેલિબ્રિટી પોલિટિક્સ ખાસા સમયથી આપણા ભારતીય રાજનીતિમાં છે, પણ તમે ગુજરાત અને દેશની પેટર્ન બીજેપીની તમે જુઓ તો હમણાં જેમ કે વડોદરા પાસે એક તાલુકા પંચાયતના અધ્યક્ષ જેમને બનાવવામાં આવ્યા, તો એ બેનની ક્વોલિફિકેશન શું છે? તો બહુ બધી હશે, પણ એમાંથી વન ઓફ ધી ક્વોલિફિકેશન કે બહુ મોટા ટિકટોક સ્ટાર હતા, કે એમને ઇન્સ્ટાગ્રામ પર બહુ બધા ફોલોઅર હતા. બહુ જ બધાને ટિકિટ કાપવામાં આવી, એટલે જેમ કે દર્શના જરદોશની ટિકિટ કાપવામાં આવે છે સુરતના સ્થાનિક સમીકરણોને જોતા, પણ હેમા માલિની મથુરાથી ફરીથી રિપીટ થાય છે. તો એક આપણને હંમેશાથી જે પેલું સ્ટારડમ માટેનું અટ્રેક્શન છે તો એનાથી પોલિટિકલ પાર્ટીઝ પણ બાકાત નથી. પણ જો કે અનુરાધા પોડવાલ તો બહુ સરસ નામ છે અને ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે અને અનુરાધા પોડવાલ એ બંનેનું કોમ્બિનેશન બહુ સરસ રીતે ખીલશે, એમાં કોઈ ડાઉટ નથી.